જીતેન્દ્ર ગોહેલ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે પણ આપણે જવાહર નવોદયની જે પ્રિપરેશન ચાલુ છે, જેની અંદર આજે આપણે વિભાગ 3, ઓકે, જે જવાહર નવોદયનો વિભાગ 3 છે, જેમાં ગુજરાતી ભાષાના ફકરા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, પૂછાય છે મારે મેરિટમાં આવવું હોય તો ગુજરાતી ભાષાના ફકરાના મારે 25માંથી મિત્રો 25 ગુણ મેળવવાના છે. એ રીતે મારે તૈયારી આજથી જ મિત્રો બાકી હોય તો ચાલુ કરી દેજો. આપણે આજે મિત્રો ફકરા નંબર પહોંચ્યા છે 22. જે પણ બાળકો નવા છે, 1 થી 21 આગલા ફકરા મિત્રો જોઈ લેજો. નવોદયની પેટર્નને રિલેટેડ જ મિત્રો આપણે મૂકેલા છે. એ સિવાય પણ મિત્રો નવોદયના મિત્રો આપણે ગણિતના આપણે 350થી વધુ મિત્રો 350થી વધુ વિડીયો આપણે મૂક્યા છે દરેક ચેપ્ટરના, તો એ પણ મેળવી લેજો. સાથે સાથે નવોદયની તૈયારી કરતા બાળકો ગ્રુપમાં જોડાઈ જાય. જે કંઈ વસ્તુ મિત્રો તમને મળશે બધું જ ગ્રુપમાં, તમામ સાહિત્ય કોઈ પણ જાતનો ચાર્જ વગર મિત્રો. એક આપણે ઓનલાઈન પ્લેટફોર્મથી આપણે ખાસ કરીને જોડાય છે અને નવું નવું છે મિત્રો, શીખીએ છીએ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરીએ છીએ. તો ખાસ પ્રથમ વસ્તુ છે, દરેક બાળકોએ ગ્રુપમાં જોડાઈ જવું મિત્રો. તમારે ફક્ત મને મેસેજ કરવાનો છે, નવોદય લખી અને તમે તમારા જિલ્લાનું નામ લખશો મિત્રો, એટલે હું તમને તમારા જિલ્લાના ગ્રુપમાં જોડી દઈશ અને રોજ મિત્રો કંઈક નવોદય રિલેટેડ આપણે શીખતા જઈશું. ઓકે, તો શરૂ કરીએ મિત્રો ત્રીજો ફકરો, ફકરા નંબર 22. મિત્રો એની પહેલાં ખાસ જે પણ બાળકોએ અપેક્ષા જ્ઞાનકીની અંકગણિતની મિત્રો બુક મેળવી લીધી ન હોય તો મેળવી લેજો. હજુ પણ મિત્રો જેની અંદર આપણે ગણિતનું તમામ પ્રકરણના ટોપિકનું સમાવેશ કર્યો છે બુકની અંદર. ખાસ 15 વર્ષથી વધારે મિત્રો યાદ રાખજો, નવોદયના પૂછાયેલા પ્રશ્નોનો વિભાગ છે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો મિત્રો શરૂ કરીએ ફકરા નંબર 22. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નવું નિર્માણ કાર્ય જોવા ગયો. એક માણસની વાત થાય છે મિત્રો, પોતાના ગામની વાત થાય છે, એમાં નવું મંદિર બનતું હશે, નિર્માણ કાર્ય જોવા માટે જાય છે. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો. જે મિત્રો આ જે ભાઈ ગયા મંદિર જોવા, એ કોઈ જાણકાર નહોતો પણ એમ જ જોવા ગયા હતા. ત્યાં જઈને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. મિત્રો આ જે માણસ મંદિર જોવા જાય છે ત્યાં શું જોયું અને તો એક શિલ્પી હતો મિત્રો. શિલ્પી એટલે પથ્થરમાંથી જે મૂર્તિ બનાવે છે એને શિલ્પી કહેવાય છે. એ એકાગ્રતાથી આરસ પહાણ મિત્રો જે સફેદ પથ્થર હોય છે, તમે કોઈ પણ મૂર્તિમાં મંદિરમાં ગયા હશો તેવો મૂર્તિ તમે જોઈ હશે. મૂર્તિ ભગવાનની જે મૂર્તિ છે મિત્રો આપણા મનને આકર્ષે છે મિત્રો. ઓકે, આપણા મનને આકર્ષે છે. તમે કૃષ્ણની મૂર્તિ જોઈ હોય, શંકરની મૂર્તિ જોઈ હોય, દરેકને જોવાનું મન થાય ભગવાન પ્રત્યે, એવી આહલાદક હોય. તો એ કેમાંથી બને છે? તો આરસ પહાણના પથ્થરમાંથી આવી મૂર્તિ બનાવવામાં આવે છે. તો પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. જે માણસ મિત્રો ગયો હતો એને રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય મૂર્તિમાં પડ્યું. મિત્રો ત્યાં બેઠા હતા તો બાજુમાં જે આવી જ મૂર્તિ, જે મૂર્તિ બનાવતું એવી બીજી મૂર્તિ પર પડે છે. એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આવી બે મૂર્તિની જરૂર છે? શિલ્પીને મિત્રો શું પૂછે છે કે મંદિરમાં આવી બે મૂર્તિની જરૂર છે? તો જવાબ આવે છે ના. શિલ્પીએ એ જ જવાબ આપ્યો, ના, આવી એક જ મૂર્તિની જરૂર છે. મિત્રો એક જ મૂર્તિની જરૂર હતી પણ બાજુમાં બીજી મૂર્તિ પડી હતી, એટલે સહજ છે આ ભાઈથી પૂછાઈ જાય છે શા માટે. બરાબર, તો જવાબ મળે છે આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ એટલે મિત્રો અંત સમય આવે ત્યાંની વાત થાય, છેલ્લી ઘડીએ પડતી મૂકી દેવી એને મૂકી અને બીજી નવી મૂર્તિ બનાવે છે. મિત્રો આ એક ફકરાની અંદર આપણે શિલ્પકારની વાત થઈ છે, એક વ્યક્તિની વાત થઈ છે. એક માણસ છે જે પોતાના ગામમાં જાય છે અને ત્યાં મૂર્તિ આ મંદિરનું નિર્માણ કાર્ય થાય છે ત્યાં જોવા જાય છે, અને આવો એક પ્રસંગ ફકરામાં લીધેલો છે. હવે એના રિલેટેડ કેવા પ્રશ્ન બને છે, ચાલો પ્રશ્ન તરફ જઈએ. શિલ્પી શું કરી રહ્યો હતો? મિત્રો શિલ્પી પ્રથમ જ પ્રશ્ન, શિલ્પી એટલે આપણે મૂર્તિ બનાવનાર હતા એ વ્યક્તિને શિલ્પી કહેવાય છે. એ આરસ પહાણના પથ્થરમાંથી માણસની મૂર્તિ બનાવતો હતો, આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો, મૂર્તિ જોઈ રહ્યો હતો કે કાંઈ તો
કાંઈ નહોતો કરી રહ્યો. ઓકે, આવા ઓપ્શન મિત્રો તમને આપે તો શું જવાબ? મિત્રો પહેલી વસ્તુ તો શિલ્પી શું કરી રહ્યો હતો? તમે બે મિનિટ સ્ટોપ વિડીયોને સ્ટોપ કરી અને વિચારો શું કરી રહ્યો હતો, તમે જ વિચારો મિત્રો. ઓકે સરસ, જે તમે વિચાર્યું હશે, ખાસ આપણે જોઈએ મૂર્તિ, આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો, માણસની નહીં મિત્રો. ઓકે, તો આ એક વસ્તુ સમજવાની છે. પ્રશ્ન જવાબ બી આપણો સાચો પડે છે. બીજો વસ્તુ, ગામમાં સેના નવનિર્માણનું કાર્ય ચાલતું હતું, નિર્માણ કાર્ય. ઓકે, રેલવે સ્ટેશન, મૂર્તિનું, મંદિરનું કે ઘરનું? મિત્રો આનો જવાબ તમારે હોમવર્ક, ઓકે, આ એકદમ સરળ પ્રશ્ન છે, ફકરો વાંચો, આગળ પાછો પ્લે કરી અને ફરી જોવો મિત્રો. ઓકે, ગામમાં સેના નિર્માણનું કાર્ય થતું હતું, તમને ખ્યાલ છે મિત્રો. ઓકે, એનો જવાબ તમારે કોમેન્ટ આપવાની છે, હું રાહ જોઉં છું. ત્રીજો પ્રશ્ન, મંદિરમાં એક સરખી મૂર્તિઓની જરૂર છે, આ વાક્ય કોણ બોલે છે? મિત્રો આ વાક્ય શિલ્પી, પેલા માણસ, લેખક કે ગામના લોકો? મંદિરમાં એક સરખી મૂર્તિની જરૂર છે, આ વાક્ય પેલો માણસ છે મિત્રો એ બોલે છે, એટલે ઇઝી છે મિત્રો, જવાબ આવે છે બી. એક શિલ્પી ખાલી જગ્યાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો, મિત્રો એકાગ્રતાથી, બુદ્ધિથી, હાથથી કે મશીનથી? તો મિત્રો આ એકદમ સરળ અને ઇઝી જવાબ છે, જે શિલ્પી હતો મિત્રો એ એકાગ્રતાથી, તમે ફકરામાં જોજો મિત્રો તો લખ્યું જ છે એકાગ્રતાથી, તો જવાબ આપણો એ આવે છે. ઓકે, આવા પ્રશ્નો મિત્રો નીકળે ઇઝી જ હોય છે, પણ થોડીક મહેનત આપણે કરવાની થાય છે. ઓકે બાળકો, ત્રીજો પ્રશ્ન, આપેલ જે ફકરો છે મિત્રો એમાં આપેલ ફકરામાં આપેલ એકાગ્રતાનો અર્થ, શબ્દનો અર્થ એકાગ્રતા, તો એકાગ્રતા એટલે ધ્યાનથી થાય, ખૂબ જ મન લગાવીને, એ ને બી બંને જોયા વગર. તો મિત્રો આવા પ્રશ્નો છે મિત્રો, જ્યારે શબ્દની વાત કરીએ એકાગ્રતા, તો ધ્યાનથી પણ આવે, ખૂબ મન લગાવીને પણ આવે, તો એનો જવાબ આપણે લીધો છે બી, એ અને બી બંને, એ પણ સાચો થાય અને બી પણ સાચો થાય છે. તો આવી રીતે ફકરાના મિત્રો પ્રશ્ન બને છે, ને આવી જ આપણે તૈયારી કરવાની છે મિત્રો, ને એના માટે આપણે ફકરાની પણ મિત્રો યાદ રાખજો, ફકરા માટે જે બુક નંબર આપણી બીજી છે મિત્રો ટૂંક સમયમાં આપના સુધી પહોંચી જશે, જેમાં 100થી વધ આસપાસ તમારા માટે ફકરા અમે લઈને આવવાના છીએ. એ પણ મિત્રો ખાસ તમારા માટે અલગથી જ, કે તમને એની અંદર ખાસ શબ્દોનો ભંડોળ પણ વધે, ભાષાની પણ ભૂલ ન થાય અને વ્યાકરણ પણ સમજાય, એવી એક કોન્સેપ્ટ લઈને અમે તમારા માટે લઈને આવશું. તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં, ફકરાને સમજીશું અને બીજા સુધી મિત્રો જે જ્ઞાન છે શેર કરવાનું કામ તમારું છે, તો શેર પણ કરો. ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.